રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે નવા રોડ આકાર પામી રહ્યા છે, ત્યારે છેલ્લા 20 વર્ષથી બનેલા અને તૂટી ગયેલા પછી વર્ષો જૂના નવા રોડની માંગણીનો આજે અંત આવ્યો છે. મેઘરજ તાલુકાના અંતરિયાળ ગુજરાત રાજસ્થાન સરહદે આવેલા નેરેલાવાડાથી નહેરુ કંપા સુધીનો રસ્તો 20 વર્ષ અગાઉ બન્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી આ રસ્તો હાડ પિંજર જેવો ચિંતરે હાલ સ્થિતિમાં થયો છે. દરરોજના હજારો નાના મોટા વાહનો આ રસ્તે પસાર થાય છે, જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાન હતા. કમરતોડ રસ્તાના કારણે વાહનોમાં પણ નુકસાની વેઠવાનો વારો હતો. આ વિસ્તારના લોકોની વર્ષોથી નવા રોડ માટે માંગણી હતી, ત્યારે ધારાસભ્ય પીસી બરંડા તેમજ સંગઠનના પ્રયાસથી રેલાવાડાથી નહેરુ કંપા સુધીનો રૂપિયા 8.56 કરોડના ખર્ચે 14 કિલોમીટરનો રસ્તો મંજૂર થતાં આજે ભિલોડા મેઘરજ ધારાસભ્ય પીસી બરંડા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોરના હસ્તે ભૂમિપૂજન કરાયું. વર્ષે જૂની માંગ સંતોષાતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી છવાઈ છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભીખાજી ડામોર, મેઘરજ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન મનાત, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, મોતીલાલ યોગેશભાઈ, જયદીપસિંહ પરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જયદીપ પાટ્યા, જેડેશ ટીવી, અરવલ્લી. એક રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેમાં મેઘરજ તાલુકાની અંદર લગભગ 14 કિલોમીટર રોડ છે અને આશરે 8.50 કરોડ જેટલી મારફત રકમથી આ રોડ તૈયાર થઈ રહ્યો છે. અને આ તમામે તમામ મારા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, પીએફસીના ચેરમેન અને સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન અને પક્ષના અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને અહીંયા સર્વે મહાનુભાવશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અહીંયા વહીવટી તંત્ર પણ છે, અહીંયા PWD ના અધિકારીઓ પણ છે. તો આ માગભર રકમથી આ એક ઘણા સમયથી આ પ્રજાની માંગ હતી. તો આજે આ રોડ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આ રોડ ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપવામાં આવી છે. લગભગ 4-5 મહિનાની અંદર આ 14 કિલોમીટર રોડ પૂરો થાય એ માટેની સૂચના પણ છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય સીઆર પાટિલ સાહેબશ્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનાઓએ આ એક પ્રથમ વખત આ ભિલોડા અને મેઘરજના ધારાસભ્ય તરીકે એમને અભિનંદન આપું છું. અને અહીંયા પણ આ માતબર રકમથી રોડ પૂર્ણ કરવા માટે અને હજી પણ આજે પણ અમે ગાંધીનગર જવાના છીએ, એ પણ લગભગ માતબર રકમના રોડ ભિલોડા અને મેઘરજ